સુશાંત સિંહ રાજપૂતની મોતથી શરૂ થયેલો વિવાદ હવે એક નવો જ વળાંક લઈ રહ્યો છે. સુશાંતની મોત મામલે નાર્કોટિક્સ બ્યુરોએ કરેલી રિયા ચક્રવર્તીની ધરપકડે બોલીવુડનો એ ચહેરો સામે લાવી દીધો છે જેને લઈને અત્યાર સુધી ઢાંક પીછોડો થતો રહ્યો. બોલીવુડમાં ડ્રગનું સેવન સામાન્ય છે, જોકે હવે ડ્રગ કનેક્શનમાં જે ચહેરાઓ સામે આવી રહ્યા છે એ જોતા બોલીવુડ પર એક મોટી આફત તોડાઈ રહી છે એ નિશ્ચિત છે. ડ્રગ કનેક્શનમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર સહિત 7 લોકોના નામ સામે આવ્યા છે, જેને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ વિભાગે આ મુદ્દે દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરને સમન્સ પાઠવ્યા છે. જોકે આ બધામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે એનસીબી પાસે દીપિકાની વોટ્સએપ ચેટ ક્યાંથી આવી. સુશાંતની મોત બાદ રિયા ચક્રવર્તીએ સુશાંત ડ્રગ લેતો હોવાની વાત કહી હતી, જે બાદ એક મીડિયા ચેનલે રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટમાં તે ડ્રગ ખરીદતી હોવાનો દાવો કર્યો હતો. હવે દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા વચ્ચેની 2017ની વોટ્સએપ ચેટ સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે જયા સાહા પાસેથી સુરક્ષા એજન્સીઓને આ વોટ્સએપ ચેટ મળી, જેઓ સુશાંત સિંહ રાજપૂતના ટેલેન્ટ મેનેજર રહી ચૂક્યા છે. તપાસ એજન્સીઓ પહેલા જ જયા સાહાની અનેક વાર પૂછપરછ કરી ચૂક્યા છે. જયા એ ગ્રુપમાં સામેલ હતા જ્યાં દીપિકા અને તેમના મેનેજર કરિશ્મા વચ્ચે ડ્રગ માટે ચર્ચા થઈ હતી. હવે આ ચેટ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. આ વોટ્સએપ ચેટ 28 ઓક્ટોબર 2017ની રાત્રે 10 વાગ્યા આસપાસની છે. અન્ય એક ચેટ શ્રદ્ધા કપૂર અને જયા સાહાની છે. એનસીબીએ આ કેસમાં સારા અલી ખાન અને રકુલ પ્રીતસિંહને પણ સમન પાઠવ્યું છે, જેમના નામ રિયા ચક્રવર્તીની પૂછપરછ દરમિયાન સામે આવ્યા હતા. જોકે આ મામલે હજી સુધી કોઈની પાસેથી ડ્રગનો જથ્થો નથી પકડાયો. બોલીવુડ ડ્રગ મામલે ચેટ લીક થવાના 3 પાસા છે. પહેલું, આ ચેટ કેવી રીતે લીક થઈ રહી છે. બીજું, આ લીક થવું કાયદાકીય રીતે યોગ્ય છે કે નહીં. અને ત્રીજું, વોટ્સએપ ચેટની સિક્યોરિટી ગ્રાહકો માટે યોગ્ય છે કે નહીં. જોકે એટલું સ્પષ્ટ છે કે તમારા વોટ્સએપ બંને મોબાઈલ ડિવાઇસમાં હોય છે, જેને ડિલીટ કર્યા બાદ પણ કાઢી શકાય છે. પહેલી રીત છે વોટ્સએપ આર્કાઇવ્સ, જેનાથી ચેટ ગૂગલ ડ્રાઈવ અથવા ફોનની કોઈ ડ્રાઈવમાં સ્ટોર થાય છે. ચેટ બેકઅપનો વિકલ્પ પણ હોય છે, જેથી તે ફોનમાં રહે છે. સાયબર એક્સપર્ટ વિરાટ ગુપ્તા કહે છે કે રિયા અને દીપિકાના કેસમાં શક્ય છે કે તેમના જ મોબાઈલ ડિવાઇસમાંથી ચેટ્સના સ્ક્રીનશોટ્સ લેવામાં આવ્યા છે અથવા તેમને ફોનની ડ્રાઈવમાંથી કાઢવામાં આવ્યા છે.